नमस्कार, चार वगी रहा है, आप जो रहा छो जी चोवीस कलाक। हूँ जनक शुरुआत करी अमदावाद शहर भाजपनी सोला सिविल में ओचिंती मुलाकात। शहर भाजप प्रमुख महामंत्री प्रभारी सोला सिविल पहुंचा, डेप्यूटी मेयर स्टैंडिंग कमिटी चेयरमैन पर सोला सिविल पहुंचा है। जगदीश पंचाल, कौशिक जैन, प्रदीप सिंह वघेला, गीताबेन पटेल, रितेश बारूट सोला सिविल पहुंचा। घाटलोडिया धारासभ्य भूपेंद्र पटेल पर सिविल पहुंचा था और कोरोना की संगे ओचिंती मुलाकात ली। सोला सिविल हॉस्पिटल तबीबों साथ बंद बारणे बैठक पर थी है। अमदावाद ना तमाम भाजपा सीनियर नेताओं सोला सिविल पहुंचा, कारण के सोला सिविल परिस्थिति जानवा तमाम जे नेताओं है बंद बारे ने बैठक पण करी छे। घाटलोडिया धारासभ्य भूपेन्द्र पटेल पण सोला पहुंचा। अर्पण अमारी साथे जोड़ाई गई। अर्पण, आ तमाम अमदावाद ना सीनियर भाजपा नेताओं अने कॉर्पोरेशन ना नेताओं ओचिंती मुलाकात लीधी छे। अर्पण, जनक जे प्रमाणे अमदावाद शहर में कोरोना ने कारणे जे परिस्थिति ऊभी थई छे ने दर्दियों ने बेड मेळवामां जे मुश्केली पड़ी रही छे तेने ध्यान में राखीने खूब ज विवाद थयेलो छे। खास करीने सत्ताधारी पक्ष अने तेमना होद्देदारोना अंगे पण सोशियल मीडिया में खूब ज टीका टिप्पणी थई रही छे। त्यारे जे प्रमाणे प्रदीपसिंह वघेला के जेओ अमदावाद शहरना नवा प्रभारी तरीके निमवामां आव्या छे अने તાજેતરમાં જ पश्चिम બંગાળનો જે ચૂંટણી પ્રચાર હતો તે પૂર્ણ કરીને ફરીથી ગુજરાત પહોંચ્યા છે। ગઈકાલથી તેઓએ સંગઠનની બાગડોર સંભાળી લીધી છે અને सक्रियता पण बतावी छे। गईकाले पण तेओए विविध हॉस्पिटलों में मुलाकात लीधी थी, परंतु आजे तेओ उपरांत अमदावाद शहर भाजप प्रमुख स्टेडिंग कमिटी चेरमेन डेप्यूटी मेयर घाटलोडिया धारासभ्य सहित जे नेताओं है ते आप जोई शको जो आ सीविल हॉस्पिटल में जे मेडिकल सुप्रिटेन्डंट है डॉक्टर पीना सोनी तेमनी जे ऑफिस है तेना में बंद बारणे चर्चा चाली रही है। लगभग अर्धो कलाक जेटलो समय थई चुक्यो छे। आ तमाम लोकोने अहींया पहोंचे ने आ बैठक में शुरू करता पहला तेओए जे हॉस्पिटल में विविध वोर्ड छे विविध दर्दियों छे तेमनी पण मुलाकात लीधी थी। एक्सक्लूसिव जे दृश्य छे ते जी 24 कलाक उपर आपणे आपणा दर्शकों ने बताई रह्या छे। एटले आ बैठक हजी पण चाली रही छे। वर्तमान परिस्थिति शू छे, दर्दियों ने केवा प्रकारनी अहींया सारवार आपवामां आवे छे, कोई तकलीफ तो नथी, आ तमाम बाबतोनी चर्चा हाल में बंद बारणे थई रही छे। केटला समय सुधी आ बैठक चाले छे તે જોવાનું રહે છે અને તે બાદ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ થઈ શકશે કે ખરેખર તેઓએ તબીબો સાથે શું ચર્ચા કરી છે અને અમદાવાદ શહેરમાં ફક્ત સોલા સિવિલમાં નહીં જેટલી પણ કોરોના સંબંધી જે હોસ્પિટલ છે ત્યાં દર્દીઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેમને તકલીફ ન પડે તેના માટે સોલ્યુશન માટે શું પગલાં લેવા જોઈએ, આ તમામ બાબતોની ચર્ચા હાલમાં બંધ બારણે થઈ રહી છે। તેઓની બેઠક પૂર્ણ થયા બાદ જ્યારે તેઓ બહાર આવશે તો આપણે ચોક્કસથી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા એવા મુદ્દા હતા જે બેઠકમાં ચર્ચાયા છે અને દર્દીઓ શહેરીજનોની ઓછામાં ઓછી તકલીફ થાય તેના માટે આગામી સમયમાં વધુ શું નિર્ણય કરવામાં આવી શકે છે। જી, તો અર્પણ, જે પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદની હોય કે આ વિસ્તારની હોય સોલાની આજુબાજુના વિસ્તારની, હજુ પણ વધુ ને વધુ સુવિધાઓ વધુ ને વધુ વ્યવસ્થા અહીંયા સોલામાં મળશે આ પ્રકારની ચર્ચા પછી? બિલકુલ જનક, આ તમામ પ્રકારની ચર્ચા છે હાલમાં બંધ બારણે ચાલી રહી છે। જે માહિતી મળી રહી છે કે ભાજપ દ્વારા શહેર સંગઠન દ્વારા હવે સમગ્ર બાબત પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। આપણે જાણીએ છીએ કે બે દિવસ પૂર્વે પણ ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્ટેન્ડિંગ કમિટી મળી હતી તેનામાં ચેરમેન હિતેશ બારોટ દ્વારા કોર્પોરેશનના જે સંબંધિત અધિકારીઓ છે કે જે હાલમાં કોરોનાની સમગ્ર પરિસ્થિતિઓનો જે આખો હોદ્દો ધરાવે છે, તમામ જવાબદારી ધરાવે છે, તેમના દ્વારા કેટલાક નિર્ણયો એવા લેવામાં આવેલા છે જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને જે 108 સેવા મારફતે જ લોકોને જે દાખલ કરવા આવી રહ્યા છે। આ ઉપરાંત નવો જે વિવાદ સામે આવ્યો છે કે અમદાવાદ કોર્પોરેશનની જે હોસ્પિટલો છે તેનામાં એએમસી કોટામાં જો દર્દીને દાખલ કરવાનો હોય તો તેને ફરજિયાત અમદાવાદનું જ આધાર કાર્ડ હોવું જોઈએ, તે પણ વિવાદ સામે આવ્યો છે। એટલે આ તમામ બાબતોની ચર્ચા થઈ રહી છે। આપણે ચોક્કસથી આ બેઠક પૂર્ણ થાય અને જે તે સાથે જે આગેવાનો બહાર આવે તો આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વિવાદિત જે નિર્ણયો છે તેને લઈને તેઓ અધિકારીઓ સાથે કયા મુદ્દે હવે વાત કરશે, તેનું નિરાકરણ શું આવી શકે છે, જેથી કરીને અમદાવાદ શહેરના ઉપરાંત રાજ્યના લોકો કે જે અમદાવાદમાં પણ સારવાર લેવા આવે છે તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય। જનક, બિલકુલ બિલકુલ આભાર અર્પણ, આપણી પાસે આવીશું, પરંતુ આપ જોઈ શકો દ્રશ્યમાં કે સોલા સિવિલમાં ભાજપના તમામ જે અમદાવાદના સિનિયર નેતાઓ છે સોલા સિવિલની મુલાકાત પહોંચ્યા છે અને મુલાકાત હાલમાં ચાલી રહી છે બંધ બારણે। આ બેઠક ચાલી રહી છે, સોલા સિવિલમાં વધુ ને વધુ સારવાર કઈ રીતે આપી શકાય તેના પર ચર્ચા વિચારણા થઈ રહી છે।